હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આગળનો વિડીયો ભેડ કચોડીની રેસીપીમાં તમે નીચે કમેન્ટ સેક્શનમાં કહ્યું હતું કે દી તમે અમને ચટણીની રેસિપી શીખવાડો તો આજે હું તમારી માટે ચાટની ત્રણ અલગ અલગ ચટણીની રેસીપી લાવી છું એ ચટણીની રેસિપી તમે પૂરેપૂરી નિહાળજો જેથી તમે ઘરે સરળતાથી બનાવી શકો અને તમને સ્ટોર પણ કેવી રીતે કરવું એ પણ આ વિડીયોમાં જણાવ્યું છે તો ચાલો આજની આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ આપણે બનાવીશું ગોળ આંબલી અને ખજૂરની ચટણી સ્વીટ ચટણી બનાવવાના છે તો સૌથી પહેલાં એક સરખો માપ લઈ લઈએ તો મેં એક વાડકી આંબલી એક વાડકી ખજૂર અને એક વાડકી ગોળ લીધો છે જો તમારી પાસે ખજૂર ના હોય તો તમે જો એક વાડકી આંબલી લો તો એની સામે તમારે બે વાડકી ગોળ લેવાનો છે પણ તમે ખજૂર લેશો તો આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો ઘરમાં ખજૂર હોય તો જરૂરથી એડ કરજો તો સૌથી પહેલાં આપણે આંબલી અને ખજૂરને પલાળવાના છે પલાળવાથી આંબલી અને ખજૂર ખૂબ જ સોફ્ટ થઈ જશે અને જ્યારે આપણે એને ઉકાળીશું તો સમય ઓછો બચશે તો તમે જોઈ શકશો મેં ખજૂર અને આંબલી બી વગરના લીધા છે અને આપણે એને ડૂબે એટલું પાણી એડ કરીને એને પલાળી રાખીશું લગભગ પંદરથી વીસ મિનિટ સુધીને તો આ રીતે પાણી એડ કરી દીધું છે અને એને આપણે પંદરથી વીસ મિનિટ સુધીને પલાળવા દઈએ વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકશો કે આમલી અને ખજૂર સરખા સોફ્ટ થઈ ગયા છે આ રીતે સોફ્ટ થઈ જાય એટલે જ્યારે આપણે ઉકાળીએ તો ફટાફટ ચટણી બની જતી હોય છે તો આપણે હવે કડાઈને ગરમ કરવા મૂકીશું આ પાણીને આપણે ડાયરેક્ટ જ એની અંદર એડ કરી દેવાનું છે પલાળેલું પાણી છે તે સાથે જ આપણે ઉપયોગમાં લઈ લેવાનું છે કડાઈની અંદર આપણે જે પલાળેલું આમલી અને ખજૂર છે તે એડ કરી દઈએ અને સાથે જ આપણીની અંદર ફરીથી આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે આ જેમ જેમ ઉકળશે એમ એમ થીક થશે એટલે આપણે પાણીનો વધારે થોડું એડ કરવાનો છે સાથે જ આપણે જે ગોળ લીધો છે તે પણ એડ કરી દેવાનો છે અને આપણે આને દસથી પંદર મિનિટ જેવું ઉકાળવા દેવાનું છે તો સાથે મેં એડ કર્યું છે અડધી ચમચી જેટલું મીઠું એક ચમચી લાલ મરચું પાવડર આ રીતે જ આપણે પાણી ઉકળવામાં જ એડ કરી દેવાનું જેથી એનો ફ્લેવર બેસી જાય ચટણીમાં અને અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે આમાં કોઈ બીજા વધારાના મસાલા એડ કરવાની જરૂર નથી અને આને આપણે સરખી રીતે ઉકળવા દઈએ જ્યાં સુધીને એકદમ થીક અને બધું સરખી રીતે ઓગળી ના જાય સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધીને આપણે ઉકળવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે જેથી નીચે ચોંટી ના જાય અને ચટણી આપણી બની ગઈ છે તમે જોઈ શકશો ખજૂર અને આંબલી એકદમ સરખા સોફ્ટ થઈ ગયા છે બધું એક સરખું ઓગળી ગયું છે આ રીતે તમારે ચેક કરી લેવાનું અને એકદમ સરખું આનો કલર આવી જશે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું ગેસને બંધ કરી દીધો છે તમે જોઈ શકશો કે ચટણી ખૂબ જ સરસ થીક થઈ ગઈ છે અને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની છે ચટણીને હંમેશા આ રીતે ક્રશ કરી લેવાની પહેલાં પણ જો તમે બી વાળા લીધી હોય આંબલી અને ખજૂર તો તમારે એને પહેલાં ગાળી લેવાનું અને પછી ક્રશ કરવાનું આ રીતે ક્રશ કરવાથી જે ચટણીમાં રેસા રહેલા છે તે નહીં રહે તમે જોઈ શકશો કે ચટણી ખૂબ જ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે હવે આપણે એને ગાળવાની છે જેથી જે પણ કંઈ આખું રહી ગયું હોય તો નીકળી જાય આ રીતે મિક્સર જારમાં ક્રશ કરવાથી આપણી ચટણી ખૂબ જ સરસ સ્મૂથ બને છે અને આમાં તમારે જ્યારે તમે આ રીતે ચટણીને ક્રશ કરીને ગાળનીથી ગાઢતા હોય ત્યારે આ ટાઈમે બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો આપણે જે એકલો પલ્પ હોય એ જ લેવાનો છે જો તમારે આ ચટણીને સ્ટોર કરવી હોય તો ખાસ તમે આ ટાઈમે પાણીનો ઉપયોગ બિલકુલ ના કરતા જ્યારે પણ તમે અને તમે જોઈ શકશો કે ચટણી બધી સરખી રીતે આપણી ગળાઈ ગઈ છે ચટણીને મેં બધી કાઢી લીધી છે અને જ્યારે તમારે ફ્રીજરમાં સ્ટોર કરવી હોય તો તમારે આ પલ્પને સ્ટોર કરવાનો છે અને જ્યારે તમારે ઉપયોગમાં લેવી હોય ચટણી તો એમાંથી તમારે થોડી ચટણી એક બાઉલમાં લઈ લેવાની છે અને પછી પાણી એડ કરવાનું છે આ રીતે બાઉલમાં આપણે જે બનાવીને રાખેલી ચટણી છે તે લેવાની છે અને અંદર આપણે એડ કરવાનું છે વન ફોર્થ કપ જેટલું પાણી અને પછી મિક્સ કરી લેવાનું છે આ રીતે તમારે ચટણીને પાતળી કરી લેવાની છે અને તમે જે પલ્પ બનાવીને ઠીક રાખ્યો છે તમે આરામથી એને ફ્રીઝરમાં છ મહિના સુધીને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઉપયોગમાં લો તો તમારે આ રીતે ચટણીને બનાવીને લેવાનું છે તો તમે જોઈ શકશો કે મેં તમને સ્ટોર કરવાની પણ રેસીપી બતાવી દીધી છે તો તમે પણ આ રીતે બનાવશો તો તમારી ખજૂર આમલીની ચટણી ખૂબ જ સરસ બનશે તો આ ચટણી તો બની ગઈ છે હવે આપણે બનાવવાની છે ગ્રીન ચટણી જે ધાણા અને ફુદીનાની હોય છે ગ્રીન ચટણી બનાવવામાં માટે સૌથી પહેલાં આપણે લેવાનું છે એક મિક્સર જાર મિક્સર જારની અંદર આપણે એડ કરવાના છે ધોયેલા આપણે ધાના એક કપ લીધા છે અને મેં દાંડા સાથે જ લીધા છે ચટણી બનાવવા માટે આ રીતે જે વધારાના થોડાક દાંડા હોય તો પણ ચાલે સાથે લેવાના છે ફુદીનાના પાન વન ફોર્થ કપ લીધા છે બહુ વધારે પડતા એડ કરવાની જરૂર નથી નહીં તો આપણી ચટણી કાઢી પડી જાય સાથે લેવાના છે લીલા મરચાં ચાર નંગ લીધા છે તમને જેટલીથી ખાસ ગમે એ રીતે કરી શકો છો અને આદુનો ટુકડો લીધો છે એક નાનો સાથે આપણે એડ કરવાનું છે વન ફોર ટી સ્પૂન જેટલું જીરું આપણે લેવાના છે દાળિયા દાળિયાની જગ્યાએ તમારા ઘરમાં બેસનના ગાંઠિયા હોય તે પણ તમે એડ કરી શકો છો બે ચમચી લીધા છે આનાથી ચટણી આપણી થોડી થીક બનશે ચાટ મસાલો એડ કર્યો છે વન ફોર ટીસ્પૂન જેટલો અને મીઠું એડ કરી દઈશું અડધી ચમચી જેટલું અને આપણે આની અંદર એડ કરવાના છે બરફના ટુકડા બરફના ટુકડા એડ કરવાથી ચટણીનો કલર એવો ને એવો જ રહે છે એટલે પાણીની જગ્યાએ બરફના ટુકડા એડ કરશો તો ચટણી ખૂબ જ સરસ એકદમ લીલી છમ બનશે અને સાથે જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે આપણે ચટણીને સ્ટોર કરવી હોય ફ્રીઝરમાં તો લીંબુનો રસ અવશ્ય એડ લીંબુનો રસ એક ચમચી જેટલો એડ કરી દેવાનો છે અને જરૂર પડે તો તમારે પાણી એડ કરીને આને સરખી રીતે એકદમ સ્મૂથ ક્રશ કરી લેવાનું છે જરૂર પડે એટલું પાણી એડ કરીને આ ચટણી ક્રશ થઈ ગઈ છે તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ રીતે આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ગ્રીન ચટણી પણ બનીને તૈયાર છે હવે આપણે બનાવવાની છે લાલ ચટણી અને આ ચટણીને પણ તમારે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો આ ચટણીને એરટાઈટ ડબ્બામાં ભરીને ઉપર ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરી દેવાની સાથે આપણે બનાવીશું લસણની લાલ ચટણી તો લસણની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે જોઈશે સૂકા લાલ મરચાં એક કપ લીધા છે અને સાથે લસણ લીધું છે વન ફોર્થ કપ જેટલું સૂકા લાલ મરચાં ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને આ મરચાંને આપણે પલાળવાના છે અડધો કલાક પહેલાં તમારે પલાળી દેવાના જો તમે પલાળવાનું ભૂલી ગયા હોય તો તમારે એને ગરમ પાણીમાં પાંચ મિનિટ જેવું ઉકાળી લેવું અને આ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધીને ઉકાળવાનું છે તો આ રીતે મરચાં સોફ્ટ થઈ જવા જોઈએ અને આ જે પાણી લીધું છે એ પાણી આપણે ક્રશ કરવામાં ઉપયોગમાં લેવાનું છે તો એક આપણે મિક્સર ડાયર લઈશું જે આપણે પલાળેલા મરચાં લીધા છે તે આની અંદર એડ કરી દઈએ અને તમે લાલ મરચું લો તો તમારે વન ફોર્થ કપ જેટલું લાલ મરચું લેવાનું છે બધા મરચાં એડ થઈ ગયા છે તો લસણ એડ કરી દઈએ અને અડધી ચમચી એટલું મીઠું એડ કરી દઈશું અને જે આપણે મરચાં પલાળવામાં પાણીનો યુઝ કરેલો તે જ પાણી આપણે થોડું થોડું એડ કરીને જેટલું જરૂર પડે એટલું એડ કરીને આપણે ક્રશ કરી લેવાનું છે અને તમે જોઈ શકશો કે આપણી જે લાલ મરચાંની ચટણી છે લસણવાળી તે પણ તૈયાર થઈ ગઈ છે અને તમે આને પણ તમે ફ્રીજરમાં સ્ટોર કરી શકો છો તો તમને આ ત્રણે ત્રણ ચટણીની રેસિપી કેવી લાગી તે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો હવે તમે કોઈપણ ચાટ આઇટમ બનાવો સેવપુરી ભેલપુરી કે તમને આગળની એક રેસીપી બતાવી જે તમને ભેલ કચોરીની રેસિપી તેમાં મેં આ ચટણીનો ઉપયોગ કરેલો છે તો તમને જો મારી આ રેસિપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો મળીશું આપણે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો